જાહેર જગમાં તું જોગણી માં પરગટ પીઠળ્યા જાહેર જગમાં માં તું જોગણી માં પરગટ પીઠળ્યા ચતુરાઈ થી ચિતરેલ ચાકળા મારી બારણે બંધ્યા પણ એમાં મારી ઉણપ હોય જો પણ એમાં મારી ઉણપ હોય જો મારી રંગ તું પુરજે રવે છી ગોપીપતિ ગોલોકપતિ અને ગોક ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તમન કૃષ્ણ રજ જન પણ એમાં જીવન જશોદાનંદ કે તન નમુરે કૃષ્ણ વ્રજ ચંદ રામા તે રજપૂતી તણો આડોય વાળો હવેલી ધાય પહેલા ના તે દ્વાપી દશરથ રાવણ માણેકવાડા ગામની આ ધીંગી ધરતી માલબાપાના સાનિધ્યમાં આનંદ કરવા માટે આવ્યા એના બગીચાના બધા ફૂલડા શિવ મંદિરનો જીર્ણોદ્ધાર માલબાપાનું આ સાનિધ્ય માણેકવાડાની આ ધીંગી ધરતી આહીર હોય મેર હોય રાજપૂતો હોય અઢારે વર્ણ સે આયા ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલા તું ઇન્સાન બનેગા માણા બનાવીને ભગવાન મોકલ્યા છે એક માણા નો હારો રોલ ભજવી નાય છે વ્યાજે તો દ્વારકા વાળો ભગવાન રાજી છે એવા ત્યારે આ બધા માટુડા સગા સંબંધી સ્નેહીઓ કોઈ મિત્ર ના તાતને બંધાયા ને જે માણેકવાડા ની ધીંગી ધરતી માં માલ બાપા ના સાનિધ્ય માં જે પણ આવ્યા છે બધાને આઈથી આ કમિટી વતી હું ખૂબ ખૂબ હૃદય થી આવકારું છું જે પણ આમાં બધા નામી અનામી મહેમાનો છે કે મારા થી નામ રહી જાય બધાને ઓળખતો હોય ન ઓળખતો હોય એવા ત્યારે આનંદ કરવા મળ્યા છે સરસ મજાની શરૂઆત ભજન ની આઈથી બિરજુભાઈ કરી ત્યારે હું પણ થોડા પુષ્પો માલ બાપાના ચરણો માં જયારે રજૂ કરવા આવ્યો છું ત્યારે મને યાદ આવે છે મારા કારમ ડાયરા ની શરૂઆત ત્રિભુવન ગૌરી શંકર ને વ્યાસ ની કવિતા થી કરું છું ત્યારે કેવી છે આપણી આ હોરટ ની ધીંગી ધરતી આઈ ભગત નરસિંહ જા નાચિયો ને હવાયન સંપદા પામિયો જા સુદામો પડકારો કરજો પૈસા હોય તો ધંધામાં ભાગીદારી થાય બાકી પડકારો આપણા બાપ નો આગવો છે એમાં કોઈની પાર્ટનરશિપ ન હોય આઈ ભગત નરસિંહ જા નાચિયો ને હમા સંપદા પામિયો જા સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સખી ને સંત નો છે વિસામો એવી આપણી આ ભૂમિ છે એવી આની તાસીર છે આઈ તમે બે ડગલા હાલો તો તમને દાતાર જોવા મળે અને બે ડગલા આગળ હાલો તો એવી એક સુરવીર અને સતી નો પાળિયો જોવા મળે નીથી આગળ બે ડગલા હાલો તો હાથમાં કડતાલ લઈ અને પૂછો કોઈ પેલી હયા ને પ્રભુ ના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી હયા ને પ્રભુ ના રંગ કેવા છે અરે સ્વીકારી ઊંડિયું ખાતે ચાવાળા ભાઈ ની વિનંતી મામલો મેદા ને ચા રેવા દો ભાઈ અટાણે રેવા દો થોડી વાર જોજો જામ્યું છે ને એમાં પછી તમે ચા આવવા દેશો અંગ્રેજો ભારત માં આવ્યા ને પેલા વેલા તેદી આ ચા ને લાવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના કરી અને ભાગલા પાડો ને રાજ કરો નો
એટલે એ તમે તમારે નિરાતે આવો છો, બધાને ઉતારમાં આવી જાય ને ડાયરો પચાપ આવો. પણ જેને ઘૂંટડા પીવાના હતા ને એને હૈયામાં થડકારો નથી લાગ્યો. મારો ભગવાન અને માલ બાપુ આવે આવે ના આવે એમાં શંકા ને સ્થાન ન હોય એવી જયારે આ ધીંગી ધરતી માં મળ્યા છે ત્યારે આઈ ભગત નરસિંહ જાનાજીઓ નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો આપણે હજી ભૂલ્યા નથી ભગતસિંહ જેવા ને સુખામ કે ઇન્કલાબ જિંદાબાદ નો નારો લગાડીને હિન્દુસ્તાન ને આઝાદ કરવા માટે ભારત ને આઝાદ કરવા માટે એને એમ નતું કીધું કે કઈ જ્ઞાતિ ના છે મો એ પંજાબ માં જન્મેલા છે બધા છતાં આપણે યાદ શું કામ કરી છે એને માતૃભૂમિમાં એની ત્રેવડ નથી ધીંગાણા કરી શકે 300 ગ્રામ બ્લડ નીકળી જાય મને એક ચૂલી આંખે અંધાર આવે તો ઘરે રહેવે ને પેલા અંધાર આવતા હોય 300 ગ્રામ બ્લડ દીધા પછી ડાબા માંથી જમણો પગ લથડે નહીં ને એ ભાલા નાક બરસી ના ઘા ખાઈ શકે એ ડાબા ને જમણા હાથેથી એમ ફવા મારીને આંતરડા ઠેબાવી અને આંતરડાની વટની વાતો કરવી છે સાહેબ ઇતિહાસ એના જ અમર છે જે વટ થી હાલ્યા છે રાણો શું કામ યાદ છે જયપુર ને અલવર ને સલંબર ને બુંદી ને કોટા ને જોધપુર ને જેસલમેર ને તમે પડ્યા છો પડકારો કરી ને મેરનો દીકરો નીકળી ગયો નાગાજન સિસોદિયા કે આમ જીવાય અને આમ મરાય આવું જીવી જાય આવું મરી જાય એને દુનિયા કોઈ ભૂલી નથી યાર એવી વાતો કરવા માલ બાપા ના સાનિધ્યમાં અને માણેકવાડા ની ધીંગી ધરતી માં મળ્યા છીએ ત્યારે ભગવતી ની વંદના કરવી છે થોડી વાતો કરવી છે ત્યારે મને યાદ આવે મૈત્રી મોંઘી જહા અનપૂર્ણ આ તીર્થ ની પ્રેમ જલની એ ભલી ભારતી ભૂમની ધન્ય હો ધન સૌરાત ધરણી ધન હો ચાલો પણ છે આ ગામમાં માણેકવાડા ની વાત આવી ભીખુદાનભાઈ ને યાદ કેમ ન કરી યાર ભીખુદાનભાઈ પણ આજ ગામના વતની ત્યારે ચારણ સમાજ પણ છે મને યાદ આવે માને પ્રાર્થના કરતા પાકિસ્તાન ની બોર્ડર હોય કે ચાહે ચીન ની બોર્ડર હોય એ બોર્ડર ઉપર જે આપણા હિમાડા હાચવે છે આર્મી જવાન ને મારા ડાયરા માં હું કાયમ યાદ કરું છું યુવાનો ને સેલ્યુટ કરતા પ્રજાના સુર નો થાય ભેટો અમારા કાળ જાવે તો આજ જહા ભલે
केम बेसी रहे भारती बेटो केम बेसी रहे आ भारती बेटो केम बेसी रहे आ भारती बेटो
Hold it, 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 h
માટે આવવું પડે ગોમતી નદીના કાંઠે દ્વારકાના રણમાં ભગવાન બ્રહ્માજી જેની આરતી ઉતારતો હોય એવો મારો દ્વારકા વાળો છે ને યાદ કરતા બ્રહ્મા આરતી ઉતારે તો દ્વારકા 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 થોડી વીજળી હળાવો નાખે એમ તેની કટાર નીકળી ગઈ મોગલ નો ઉજવાયો છે ત્યારે મોગલ ને યાદ કરવી છે કે મોગલ પણ મોગલ
હાલાજી તારા આનું નામ જુવાન નહી કહેવાય ભાઈ. તમે જુવાન થાવ કોઈ બેન દીકરી બજારમાં સિટીની સોસાયટીમાં નીકળતી થથડતી હોય ફડકારી લઈ જાય તો એને જુવાની ન કહેવાય. આ શેરીમાં જન્મા એક સોસાયટીમાં જન્મા બીજી સોસાયટી ગુજરી જાવ 60 વર્ષ 70 વર્ષ એને ખબર ન પડે એવું માયકાલનું જીવાય નહીં વળે નહીં દુનિયામાં કરે ગ્યાં ગ્યાં ફેફે ઘણી સડગાર મળતો ના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો એ પરથી નામ ઢાકર્યો પોતાની આંખના રતન નીકળી ગયા જે મારી રાંગમાં હતી. આ તો લોકશાહી 1947 માં આવી આઝાદી પહેલાની વાત છે. આજનું તમે જામનગર જાવ ત્યારે ધ્રોલ ગામ આવે છે જામ હરધોળજીના નામ ઉપરથી ધ્રોલ નામ પડ્યું છે. એની માથે જ્યારે આમ ઘા થાય ને ત્યારે એ જાય કરી પડકારા મીડિયા થવા તેથી 22-23 વર્ષના યુવાને હાથમાં બરસી લઈ અને ફળડા કરીને ઘા કર્યો સાનિધ્યમાં હિમાળે હરપ ચીરાણો. આ બહુ જૂની વાર્તા છે. કદાચ 300 વર્ષ જૂનો આ થડો છે. માલ બાપાનું મંદિર જે છે ને કથા મારે આગળ કેવી છે. ઇતિહાસ જે માલ બાપાનો છે માલ બાપાનું બેહું જ આયા છે ઈ મારે વાત કરવી છે. પણ ઈ પેલા મને યાદ આવે છે ઘાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું. આવી જ્યારે જીવાની હોય ને તો જીવાની મરવાની મજા આવે. ત્યારે કવિ લખે છે શું કીધું અને તમને બધાનો પડકારો છે ને પડકારો હું ઘણી વાર કહું છું તમારી સેલ્ફીએ મને આ સુધી ફુગાડ્યો છો. આટલો જીવાડી ગયા તમે જો એટલું માન આપતા હોય તમારા માટે મને પણ યાદ આવે. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમારા પ્રત્યે મને એટલું જ માન અને એટલી જ રિસ્પેક્ટ છે યાર. આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. અને એવું જીવો ઘણા બહુ અતિશય ભણી ગયેલા હોય ને અતિશય ભણી ગયેલા એ જોજો વાત બહુ એવી કરે. હવે એકચુલી ઝઘડવાનો સમય નથી ને હવે એકચુલી બધું આમ છે ને તેમ છે ને બહુ એકચુલી ના દીકરા થાય ને એટલે આપણી અગાશી ઉપર પથારી બીજા કરીને વ્યા જાય એ સાંભળી લેજો. જીવન એવું જીવજો કે તમારી હાજરી અને તમારી ગેરહાજરી ની નોંધ લેવાતી હોય. યોર પ્રેઝન્સ શુડ બી નોટિસેબલ બટ યોર એબસન્સ શુડ બી રિપ્લેસેબલ. તમે તમારે આવ્યા અને તમારા જ્ઞાની જો નોંધ ન લેવાતી હોય તો એવું માય કાંગ નું જીવતા ને જીવવું તો વટથી જીવવું ભલે થોડા વર્ષ જીવા જાય. એના માટે મને આ થોડા વર્ષ જીવી ગયા એના દાખલા દેવાય છે. એવી વાતો લખાય છે કે ઈમાન હોય જેમાં વટ હોય ખાનદાન હોય જેના એક એક હાડમાં અમીરાતી ભરી હોય ને એવી વાતો કરવા આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે. સંસ્કાર કે વિવેક નહીં હોય તો માતાજીને એ પ્રાર્થના કરવી છે માલ બાપાના સાનિધ્યમાં અમને બુદ્ધિ પહેલા આપજે વિવેક આપજે. બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય
જો તમારામાં તમારી પેઢીમાં જો સત્સંગ પડ્યો હોય, ભજન પડ્યું હોય તો જ વિવેક આવે. બાકી વિવેક કોઈ ભજન વગર આવે નહીં. ત્યારે નામી નામી મહેમાનો છે, ત્યારે અમારે અહીંયા વાલાભાઈ ડાંગર, અમારી હીરાભાઈ, નારણભાઈ, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ ની પણ હાજરી હતી. ઘણા બધા એવા નામી ચહેરા હશે પણ કદાચ બધાથી પરિચયમાં નથી. અમારા પીઆઈ સાહેબ જુનાગઢ, અમારા શેખવા સાહેબ ડાંગર સાહેબ, પીએસઆઈ, નામી નામી મહેમાનો છે. ત્યારે ભગવતી પ્રાર્થના કરવી છે, રૂપિયા ગમે એટલા આપ, પણ પહેલા બુદ્ધિ આપજે માં. એ જગત માં પ્રાર્થના કરતા
તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, સખી અમારા શેર માં આજ કંચન વરિયા મે એક જણા એ મસ્કરી કરી કે કામ કરો ને, આપણી હિમાડાની તકરાર હાલે છે, વર્ષોથી વઢવડ હાલી આવે છે, આજે હરો પાલ્યો આવે છે ને હામો, પનંગ એટલે સર્પ થાય, પનંગ ને કોઈ દી સીધું હાલવું ગમે નહી, પનંગ સર્પ નું બીજું નામ પનંગ છે, પનંગ ને પોહાય નહીં, સીધું હાલવું સટી સીધું હાલે નહીં, કે જો આ હરો પાલ્યો જાય એ આપણા જમીન આપણા સીમાડાના ખૂટા ખોડી દો, અને તેથી ફેણ માંડી જે સાનિધ્યમાં હું તમે માલ બાપાના સાનિધ્યમાં બેઠા છે ને, એ ફેણ માંડીને ફરવો થાય અને હાંફળી ગયો, સર્પ કદી સીધો હાલે રે, પણ જે માલ બાપાના ખોળે બેઠા છે એને ખબર પડી કે મારા ઉપર આ બે પક્ષે, મારા ઉપર આ બે ગામના માણસોએ હિમાડા નક્કી કરવાનું છોડી દીધું છે, તો હવે મારે સીધું હાલવું પડે, આમાં એકને અન્યાય નો થવો પડે, પંચ હોય ને પંચ આપણા ગામડામાં તો હજી બોલાય છે, કદાચ બીજાને ખબર હોય ને, પંચ ને પરમેશ્વર કીધો છે, એ પંચ ને પરમેશ્વર નું રૂપ આપ્યું છે, કોઈ પણ જ્ઞાતિ નો માણસ હોય પંચમાં ઉભો હોય, અને પંચમાં જો ખોટી સાક્ષી પૂરી દે, જો ખોટી વાત કરી દે, તો હું જાહેર માં કહું છું, રેકોર્ડિંગ થાય છે કે એની પેટીમાં કોઈ દી હાજુ ન થાય, જો પંચમાં ઉભા રહ્યા પછી ખોટું કરી નાખે તો સાહેબ, તેથી એક હિમાડામાં હરો ફાંફલી જાય અને મંડળો સીધો હાલવા, પનંગ ને પોહાય નહીં સીધું હાલવું, સટાતો વ્યવહારે તારો વટ, અને સીધો મળ્યો હાલો હરવા કાન કરી અને મળ્યો હાલવા સીધો, એ હાલતા 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 વાહે ખોટા ખોડાતા આવતા, સીમાડાની તકરાર જે હાલતી હતી એ ખોટા ખોડાતા આવતા, સીમાડા નક્કી થવાની વાત હતી, એમાં આગળ જતા ધીરે 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 જે આગળ હાલે, એ આગળ જતા એક કેરડા મોટા કેરડાનું ભાંગર ઠૂઠું હતું હુકાઈ ગયેલું, એ કેરડાનું ઠૂઠું જોયું, એક સેકન્ડ માટે બે સેકન્ડ માટે આમ ફેણ માંડી અને નક્કી કરી લીધું કે જો ડાબા પડથી હાલું તો કદાચ જમીન એક દોરાવા જમીન આને વધારે હોય જાય, અને જમણા પડથી હાલું તો એક દોરાવા કદાચ જમીન આને વધારે હોય જાય, મારે હાલવું ક્યાં, મારા ઉપર છોડી દીધું છે, મારા મારા જે લીટા પડે છે, મારો જે હગડ પડે છે, એની વાય ખોટા ખોડાતા આવે છે, હવે મારાથી બીજું હલાઈને ડગલું દેવાય ને, તેથી ફેણ છે ને, આ ફેણ જે હુકલ લાકડાનું જે કેરડાનું ઠૂઠું હતું એના માથે ફેણ મૂકી, પણ તાતો અણીવાળું ઠૂઠું આમ બે બાજુથી બે ભાગ થઈ ગયા, હરફ નીકળ્યો ભાઈ, એક આ પડખે અને એક આ પડખે, સાહેબ ફળિયું ખાલી કરી દીધું, ન્યા વચ્ચેથી હર્પ જે નાગ દેવતા નીકળ્યા તે વચ્ચેથી ફેણમાંથી બરાબર આ બાજુ હાલે તો આને કદાચ અન્યાય થાય, અને જમણી બાજુ જો ઉતરું તો આને અન્યાય થાય, મારે તો ન્યાય દેવો છે, અન્યાય દેવી કોઈ દી દેવ ન કહેવાય, અને તેથી નાગ દેવતા
ફેણ મૂકી અને કેરડાના ઠૂઠામાંથી ત્યાં બે ભાગ થઈ ગયા, બે ભાગ ચીરાઈ ગયા. આ ઘટના એક પણ માલ બાપાના સાનિધ્યમાં આ પણ ઘટના છે. આ વર્ષો પહેલા આવું બનેલું. અને હવેની વાત કરું, હળહળ કળિયુગ ની વાત કરું આપણે. કળિયુગ તો છે જ આયા, પણ હવે સાંભળજો. સીમાડે હરક ચીરાણો, સીમાડે માલ બાપાએ પરચો આપ્યો, જમીનના ખૂંટા ખોડાઈ ગયા, તકરાર મટી ગઈ, જે કઈ વઢવડ આલતી વઢવાડ પૂરી થઈ ગઈ. હવે સાંભળજો, વર્ષો પછી જયારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની જયારે વાત આવી, માલ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાની વાત આવી, અને જયારે મૂર્તિ બનાવવા દીધી, અને ત્યારે જૂનાગઢના એ કારીગરે જેનો પથ્થર હતો એને એવી ગેરંટી લીધી હતી કે આ પથ્થર એવો છે કે આમાંથી મૂર્તિ બનેલી કોઈ દી ફાટે નહીં. જયારે મૂર્તિ કરવાની થઈ, મૂર્તિની તૈયારી થઈ, અઠવાડિયા પહેલા માલ બાપાની જે મૂર્તિ તમે જોવો છો મંદિરમાં, એ મૂર્તિ જોઈ બરાબર મૂર્તિ હતી. અને અઠવાડિયા પછી જયારે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું ટાણું આવ્યું ને, જેમ કેરડા માથે ફેણ મૂકી વચ્ચેથી મૂર્તિ ફાટી ગઈ, આજ પણ એનું પ્રમાણ છે આ પાદરમાં માલ બાપાનું. સાહેબ હજી હોકારા દિયસે જના હુમાઈ ગયેલા હાડ, આજ પણ પરચા છે હજી આ પાદરમાં. માણેકવાડાની ઢીંગી ધરતીમાં કોઈના બાપની તાકાત નથી કે માલ બાપાના ખોટા હમખંડ ડગલું ભરી શકે. સાહેબ મોઢવામાંથી નીકળેલો હરફ જો બટકું ભરી જાય, ડબ મારી લે તો દવાખાને પૂગવા ન દે. પણ આ માણેકવાડાનો એવો ઇતિહાસ વર્ણ છે, અત્યારે હું કહી દઉં કે 300 વર્ષમાં એક એવો દાખલો નથી શેખવા સાહેબ કે માણેકવાડાની ધરતીમાં કોઈ જનાવરને કે કોઈ માણસને કોઈ પશુને કે એક ડખ માર્યો ને એનું ખોળિયું ખાલી થયું એવો એક પણ દાખલો નથી. આ કૃપા છે એની આજ પણ. આવો જાગતો દેવ જે માલ બાપા બેઠો છે એના સાનિધ્યમાં હું તમે જયારે આનંદ કરવા આવ્યા છીએ, આનંદનો જયારે અવસર છે ત્યારે. ઘણીવાર આમ તો બધા ગીતોમાં છંદોમાં ગાતો હોઉં છું, પણ મારી પોતાની લખેલી કવિતા ને રચના છે આ હીરો માટે મેં લખી છે કવિતા. આ મેર સમાજ છે, મેં કીધું એમ રાજપૂતો છે, બધાય છે, ધીમે ધીમે હું બધી વાતો કરવા જાઉં છું. પણ ત્યારે એક 8 વર્ષના બાળકને તૈયાર કરીને તમે અમીરાજ તો જો, મુરલીધર મહારાજ જેના બોલે પોતાનો તેકે અને તેકે મુરલીધર મહારાજ બે ડગલા આગળ હાલ્યો છે, કોઈ રૂડું લગાડવા માટે નહીં. રૂડું લગાડેલું લાંબુ આલે ની તમે નક્કી કરી લીજો. ચાઇનાના પંપ વાપરો, બધાને ખબર પડી જાય કે ચાઇનાનો પંપ છે. સમજણ બધાયનામાં છે, સમજદારી બધાયમાં છે, સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. 5 કરોડનો બંગલો બનતો ને ત્યાં તમે જોયું સલાહ દેવા કેટલા ભૂલી જાય. બારી આવી મૂકવાની હતી, દરવાજો આવી મૂકવાનો, તું ઘરે રહીને ભાઈ 5 કરોડ નાખીને ખબર નહીં પડતી બારી ક્યાં મૂકવી એમ. સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. 8 વર્ષના બાળકને તૈયાર કર્યો ને ત્યારે લાંબી આંગળી કરીને કીધું, તું શું કામ તૈયાર થયો છો મરવા માટે, શું કામ કોના માટે? ત્યારે જૂનાગઢ આમ આમ લાંબી આંગળી કર્યો કે જૂનાગઢ માટે મરવું છે. ખાલી નાની એવી ચબરકીમાં લખ્યું હતું ને કે રાખીને વાત કરજો, ખાલી વાત કરવા માટે નહોતું લખ્યું, કહેવા માટે નહોતું લખ્યું. હવે ટાણું આવીને ઊભું રહી ગયું છે. ત્યારે મેં પોતાએ લખેલી આ કવિતા છે, કેવું બને છે. ગરવી ગુજરાતની ગાથા, લીલુંડા જા પાડિયા માથા, મને ખબર છે આયા મોતની પથારી છે, અને મોતની પથારીમાં આવો નહીં જાય, પરત માનાની વાતું જગતમાં અમર થઈ જાય. રાખીશ લાજુ ગઢ જૂનાની બોલ્યો આહીર બાળ, સુકામે બોલ્યો. હવે સાંભળજો આ કડીમાં, I know.
છે મારે પ્રસંગો હજી કેવા છે પણ કેવી છે જગદંબા નાગાસાકી માં બોમ્બ વર્ષા અમેરિકાએ કરેલી વર્ષો પહેલા ની ઘટના છે બોમ્બ વર્ષા કરેલી એમાં હજારો માણસો ની સેંકડો માણસો ની લાશો પડી હતી એમાં એક 14-15 વર્ષ નો યુવાન છોકરો પોતાના 4-5 વર્ષના ભાઈના મૃતક દેહને પોતાની પીઠની વાહે બાંધી અને સડાપ 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 પડતો હાલ્યો જાય એટલે આર્મી વાળાએ જાપાનની આર્મીને રોકી લીધો કે કઈ બાજુ જાસ તું અને પાછળ કોણ છે કે મારો ભાઈ છે અને આ વિશ્વ યુદ્ધમાં આ હજારો સેંકડો માણસો પડ્યા છે એમાં મારો ભાઈ કામ આવી ગયો છે એના ખોળિયામાં પ્રાણ નથી એની વિધિ કરવા માટે થઈ અને મેં મારી પીઠની પાછળ બાંધ્યો છે ત્યારે જાપાનની આર્મી યુવાન એમ કહે છે કે ઉતારી દે તને ભાર લાગશે તું મૂકી દે આને અને મૂકીને નીકળી જાય છે તારે નીકળવું બહુ અઘરું છે એક વાર કીધું બીજી વાર કીધું આર્મી વાળો યુવાન બહુ સમજાવે છે પણ માનતો નથી કે નહીં મારા ભાઈને હું મૂકીશ નહીં આવી છે જાપાનમાં બનેલી ઘટના આપણે ઇન્ડિયામાં કહું છું એટલા માટે કે જીવનમાં ઉતાર્યા જેવો પ્રસંગ છે એટલે કીધું તું ઉતારી દે તારો ભાઈ હોય તો ભલે હોય તો મૂકી દે તું જીવ તો નીકળી જાય છે કે હું કદાચ મરી જાઉં તો એની મને પરવા નથી પણ મારો માનો જેનો ભાઈ છે એના મૃતક દેહને હું થોડો મૂકીને નીકળી જાઉં એ કે મૂકી દે તને ભાર લાગશે વજન લાગશે તું અહીંથી ભાગી નીકળી જા અને તેથી વજન લાગશે ભાર લાગશે શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને ત્યારે 15 વર્ષનો યુવાન આર્મી યુવાનને જવાબ આપે છે સાંભળજો કે દુનિયામાં જેને ભાઈઓના ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો જીવનમાં માથા આપી દીધાના દાખલા છે યાર જેને જેને સમાજમાં દુનિયામાં ભાઈઓના ભાર લાગ્યા પોતાની માના જેને તાનો જો ભાર લાગવા માંડે તો એ ખદડા ગણાય ભાઈ માટે તો રાઘવની હારે એક દી લક્ષ્મણ હાલતો થઈ ગયો હતો કે મને ભાઈ વિના ફેકાર કડવું લાગે કાગડા જે અયોધ્યાની ગાદીમાં જીવા વાળા જેને દુનિયામાં સાહેબ જમી ઉપર પગ કોઈ દી મૂક્યો નથી એ પોતાના ભાઈની માટે થઈ અને રામની હારે લક્ષ્મણ હાલ્યો ગયો હતો ભાઈને મૂકીને હાલે ને ભાઈની સામે બાયું ચડાવે ને એ તો ખદડા હોય ભાઈ માટે તો માથા દીધા છે એવી આપણે આ ધીંગી ધરતી છે ત્યારે મને એક છંદ યાદ આવે
માણા નું અવસાન થયું ને, એક યુવાન હતો, એનું અવસાન થયું એટલે ભગવાન આગળ ગયો. ભગવાન એને પૂછ્યું એ કે તું મૃત્યુ લોક માં હતો અટાણ સુધી, તારો કઈ જિંદગી નો અનુભવ ખરો? તું ન્યાથી આયો આથી આવ્યો, તારો અનુભવ કે મને આ સ્વાર્થ ના સંસાર માં તારો અનુભવ તો કે. અને ત્યારે માણસ પોતાનો અનુભવ ભગવાન ને આગળ રજૂ કરે છે. હવે સાંભળજો આ છંદ માં, હરી ગીત છંદ માં. શબ્દો તો મજા આવશે. શું કીધું? Let me go.
से भले Oh, my God.
આયા એક પણ ફાળો લખાવવામાં આવતો નથી. મને નારાયણભાઈ વાત કરી વાલાભાઈ કે જે કાંઈ તમારે ફૂલ લે તો ફૂલ પૈસા તો જે યુવાનો ઉડાડે છે સારા કામમાં ઉડે છે ને, બાકી કેટલી પાપની પરજા મુંબઈના બિયર બાર માં બેઠી બેઠી ઉડાડે છો. એ તો કૃપા છે ને, અહીંયા સારા ઠેકાણે પૈસા ઉડે છે. એવો જયારે માહોલ છે ત્યારે મને વાત આવે. હું ઘણી વાર મારા ડાયરામાં બોલ્યો છું, જુનાગઢ ની બાજુમાં ધંધોહર ગામનો ટીબો આજ પણ છે, જેદી બહાદુર ખાન ઘોડા માથે પગ મેલી અને બાગડતા 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 પ્રગલી વાગતી આવે ઘોડાની, ઘોડાના પગડા માંથી પગ લીધો, પગ લઈ અને આ હીરો અને મેર નું ગામ છે, પગ લઈ અને એટલું પગ લીધો અને એટલું કીધું એ કે કરસન ડાંગર આ પુષ્પા હમણાં એવું ઝૂકેગા નહીં સાલા. મારે તમને એ જ વાત કરવી છે કે આઈ જૂત્યા જ નથી ભાઈ. તેથી જુનાગઢ નો મધ્યાન તપતો તો 999 પાદર નો ધણી જેને કહેવાય એની સલકરત નો મધ્યાન તપતો. અને તેથી કરસન ડાંગર ને આવીને એટલું કીધું, કરસનભાઈ જુનાગઢ ના નવાબ સાહેબ ધંધુહર માં આવે છે, એના સન્માન માટે એના માન માટે તમારે આયા આયર ની દીકરીઓને ગરબા લેવાના છે, રમવાનું છે, જુનાગઢ ના નવાબ સાહેબ નું ફરમાન છે આયા. તેદી પોતાની દાઢીના મૂછના કાતરામાં હાથ મૂકીને કરસન ડાંગર નામનો આયર બોલ્યો છે. આપણો જો ઇતિહાસ એનો પુરાવો છે કે તમારા નવાબને કહી દીજો કે એ તો મુરલીધર મહારાજની હાથે માઠમ હોય, એની જન્માષ્ટમી હોય ત્યારે અમારી દીકરીઓ અમારી બેનું ગરબા ગ્રાહડા રમે, બાકી નવાબ આવે નવાબનો બાપ આવે તો આ ન બને. બહાદુર ખાને કીધું કે કરસન ડાંગર તમને ખબર છે જુનાગઢનો નવાબ કોણ છે? કે ખબર છે મને. કે તો તમે તૈયાર રહેજો કે હું પાણીનો કળશો ભરીને મારા ધંધુહરના જાપે સામે ઉભો રહીશ, તમારા નવાબને કહી દેજો મોડું ન થાય. સાહેબ ત્યાંથી ફરમાન ખાધું કે કરસન ડાંગરને કહી દો જો મારા હિમાડામાં મારી હજમાં રહેવું હોય તો હું કવ એમ કરવું પડે. અને તેથી ધંધુહરના જાપામાંથી મરદ આયરનો દીકરો કરસન ડાંગર એટલું બોલ્યો તો તારા હિમાડા મૂકવા પડે ને, તો જમીન જાગીર કે બધું મૂકી દઉં. શું કામ? આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. મારા સમાન હામી જો કોઈ આંગળી લાંબી કરે ને એના કાંડાનો કાપી લઉં તો મને મુરલીધર મહારાજ ની આણ છે. મારા સમાન ની હામે જો કોઈ લાંબી આંગળી કરે, સાહેબ વાત બહુ મોટી છે, પણ કરસન ડાંગર નામનો મરતા મરદ આયર ગામના હિમાડા મૂકી દીધા, જમીન મૂકી દીધી, જાગીર મૂકી દીધા અને જુનાગઢના નવાબને કીધું તારા મારા છેલ્લા રામ રામ, બાકી હું આયરનો દીકરો છું, મારા હાડમાં હળવી વાત ન હોય અને હજી જો તારી તૈયારી હોય તો હિમાડે પાણીનો કળશો ભરીને ઉભો રહું છું. આવા મર્દો માટે મને આ છંદ યાદ આવે. દીકરી આવી બોર્ડમાં લખ્યું ચોક
પક્ષથી મેં દુર્ગા બનુંગી, મેં ચંડી બનુંગી, મેં વીરાંગના બનુંગી, બીજી દીકરી આવી, ત્રીજી દીકરી આવી, એમાંથી હાથ એક વર્ષની દીકરી થઈ ઉભી હો, અને સડપ 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 ઉગતા સોડનું પાદડે પાડ્યું. યાર હું ઘણી વાર બોલું છું કે બાળક ઘોડિયાના ખોયામાં હોતું હોય ને, બાળક નાનું એવું બાળક ખોયામાં હોતું હોય અને એની જનેતા એની મા ફળિયામાં વાસીદું કરવા જાય કે ભેં દોવા ગા દોવા જાય અને પાછી આવે અને ખોયામાંથી ઉડાળો મારી બહાર નીકળી ગયું હોય તો નક્કી કરું કે એક દી આ ભારતનું ભાવિ બનશે. એમ પાંચ પાંચ વર્ષ ના થાય લાડુ પડતી હોય, ડગુ 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 આ માઈક આંગલીના થોડા ભારતના ભાવિ થઈ હતી. યાર ઉલાળા મારે ને ઘોડિયામાં ખોયામાંથી ઉલાળા મારે ને, એ દેવાજી મોદર બની શકે, ભોજા મકવાણા જેવા મરદ માણા થઈ શકે. બાકી લાળુ બે કુર્સી એમ હાલી જતી હોય, પાંચ વર્ષનું છે ને હાલવાય ન શીખ્યું હોય, કાંસી જેવો બાજરા રોટલો લાંબો કરીને માં બોલતી હોય ડગુ 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 કરીને એના મંદિર થોડા બને. તેથી દીકરી આમ પગ દીધો જા અને એને એમ લખ્યું બોર્ડમાં, મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું, મારે બનવાનું ન હોય એ તો મારા જન્મથી હું વીરાંગના અને ચંડી છું. તેથી કોઈને ખબર ન પડી પણ 25 વર્ષ પૂરા થયા ને અંગ્રેજોની સલકનત આખી આમ થર 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 ધ્રુજવા મંડાણી. ગોરા અધિકારીઓ પૂછે છે છે કોણ, કે આ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, તમારા મૂળ યા ઉખેડવા આવી છે. આ જે તત્વ હતું, આ જે વાત હતી, આની વાતો જગતના ચોકમાં અમર થઈ ગઈ છે. ઝાંસીની રાણીને હજી આપણાથી ભૂલાઈને અને છેલ્લી વાત કરી દો, સાંભળજો. કદાચ હું ઘણી વાર ડાયરામાં બોલ્યો છું, આજ પણ કરી દઉં કે 14 વર્ષની ખાલી ઉંમર હતી, 14 જ વર્ષની, અને 14 વર્ષની ઉંમરમાં પોતાની માતૃભૂમિની ધૂળ આમ છેલ્લે માથે ચડાવી અને કાનપુર આવી ગયો યુપીમાં. ત્યારે એના ભાઈબંધ પૂછે છે, ભાઈબંધ આવા રાખજો, અમુક ખદડા ભેળા ભળી જાય ને તમારું હોય ઊંધું વાળી દે. ભાઈ સરપંચની ચૂંટણી આવી ને એટલે હું બોલેલો એ વખતે ડાયરામાં, મેં કીધું એવા જ ભાઈબંધ બાજુમાં રાખજો જે સારી સલાહ આપે હોય, બાકી કેટલાય શકુની જેવા પડખે સડી જાય ને મોભારાના નળિયા વેસાવી દે ત્યાં સુધી પાછા ન પડવા દે. ભાઈ મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ કામ ભી પદ મે આવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત ઘર નહીં ખાવે, ખંભે હાથ મૂકી અને તમારું ટાણું ન હોય, તમારી પરિસ્થિતિ હારી ન હોય, તેથી એમ કે ને મુજાતા ને ઈજ ભાઈબંધના નંબર મોબાઈલમાં સેવ રાખજો. ઘણા વાતો કરતા એકચ્યુઅલી અમારું ગ્રુપ બહુ મોટું, બગડાટો બોલે ને કાગડા વાય ઉડતા હોય, ધૂળીની ડમરી ઉડે આવા ગ્રુપ બનાવતા ને, ભલે 5 જ રાખો પણ સિંહના કાળજા હોય એવા ભાઈબંધ રાખજો. ઘણા તમે જુઓ ને તો કાળજા સસુદરના મોઢા જેવા લઈ લઈને બેઠા છે, એના નંબર સેવ ન કરતા અને અડધી રાતે ફોન કરવાનો, એમ કે તમારું લોકેશન સેન્ડ કરી દો. આવા ભાઈબંધ રાખજો, ઘણા ને તમે ફોન કરો ને એટલે એમ કે એકચ્યુઅલી મારા મોમ સૂતા છે, એને મોમ ને જગાડવા જાય ત્યારે માણેકવાડા રોડ ઉપર આપણા બોમ્બ કોકે ફોડી ન નાખ્યા હોય, એના મોમ ને એના ડેડ ને હોવા દેજો, એને હેરાની ન કરતા. પણ મર્દ ના દીકરા હોય અને કોક ની છયા કોક ની ચિતા માથે હોવાની તૈયારી હોય એવા ભાઈ બંધ ને ભેળા રાખજો, કારણ હગા સે વાલા નથી ને વાલા સે કોઈ દી હગા નથી. હો કોઈ પણ જ્ઞાતિ નો ભાઈ બંધ હોય, એક જ્ઞાતિ નહીં, રબારી ભરવાડ આયર મેર એમ નહીં, કોઈ પણ જ્ઞાતિ નો ભાઈ બંધ હોય તમારા માટે જીવ દેવા તૈયાર થઈ જાય, તમારા માટે મરવા તૈયાર થઈ જાય, ઈ ભાઈ બંધ ને મિત્ર ગણતા ને એને હગો ગણી લેજો. સાહેબ ટાણું આવે ને મામાનો દીકરો માસીનો દીકરો કાયમ ન આવે થી હગાને શું કરવા છે યાર. તેથી ગમે જ્ઞાતિનો ભાઈબંધ હોય જો ટાણું હાચવી લે અને જગતમાં ટાણા હાચવા ને એની જ વાતું રહેશે. દ્રૌપદીના ચીરની માથે જે દુશાસને હાથ મૂક્યો ને, તેથી મુરલીધર મહારાજને પડકારો કર્યો તો ગા કનૈયા તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો એ કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો જાદવરાય, તારે ને મારે શેનો નાતો, તારી હગી બેન હોય તો તું આટલું મોડું ન કર, તારી હગી બેન નથી એટલે તે મોડું કર્યું. અને ત્યાં તો દ્વારકા વાળો કૃષ્ણ પરમાત્મા ગડગડતી દોટ મૂકી અને દ્રૌપદીના ચીર પૂરી ને એટલું કીધું, મારી બેન ભલે તું મારી હગી બેન નથી પણ મેં તને બેન બનાવી છે અને હું દ્વારકા વાળો પ્રતિજ્ઞા કરું છું, આ ભરી સભામાં દુશાસન ની એક એક ભુજા ની માલકોર દહ દહ હાથી ના બળ છે ને, એ કુરુક્ષેત્રના મેદાનમાં જો ભીષ્મ પિતાથી માંડી દ્રોણાચાર્યથી માંડી અને ગુરુવર દ્રોણથી માંડી શૈલી રાજાથી માંડી અને દુશાસન જેવાને જો મૂળિયાનો ઉછેડું તો હું યદુવંશી કૃષ્ણ પરમાત્મા પ્રતિજ્ઞા કરી ન કરી થાય બેન મુંડાતી નહીં, તું મને મેણું ન મારતી કે તારી બેન સુભદ્રાનો વાળ જો થાય વાંકો તો તું કાળો મટીન થઈ જાતો રાતો, તું મારી બેન સો બેન, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા, મૂળિયા ઉખેડી નાખો, હું એના મૂળિયા ઉખેડી નાખો, આ કનૈયો બોલ્યો છે. પણ મારે જે તમને વાત કરવી છે ઇતિહાસની અને પરંપરાની વાતો કરવી છે, સોટેની સ્વીટમાં ત્યારે ઈ દ્વારકા વાળો જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં ઉતર્યો હાથમાં સુદર્શન લઈને, તેથી કેવો લાગ્યો છે કનૈયા તમે સાંભળ્યું નહીં હોય, હવે સાંભળાવું છું, સાંભળજો આ કેવો છે મારો દ્વારકા વાળો.
आरती टाणे रे एवो मा